યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયામાં આપવામાં આવેલી રાજદીપ એજન્સીને ટેન્ડર શોભાના કાંઠ્યા સમાપ્ત. અંબાજી ગ્રામ પંચાયત તંત્રની ગુરબીતરકારી માનસરોવર પાસે ગટર ઉભરાતા પાણી રસ્તા ઉપર ફરી વળ્યું. પરિક્રમા મહોત્સવમાં આવતા યાત્રિકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. તંત્ર દ્વારા યાત્રિકોની સગવડતા અને સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને આયોજન કરાઈ રહ્યું છે ત્યાં સ્થાનિક તંત્રની ગુરબીતરકારી સામે આવી છે. પરિક્રમા મહોત્સવમાં જોડાવા યાત્રિકો અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યાં જીએમડીસી મેદાન ખાતેના બસ સ્ટેન્ડ તરફથી આવતા યાત્રિકો ફોરેસ્ટ ઓફિસ થઈ માનસરોવર તરફના રસ્તે થઈને જૂના નાકાથી ગબ્બર તરફ ચાલતા આવી રહ્યા છે ત્યારે માનસરોવર પાસે જ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન ખુલ્લી કરી નાખતા ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યું છે, જેને લીધે ચાલતા આવતા યાત્રિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. માનસરોવરની આસપાસના સ્થાનિકો દ્વારા પંચાયતના કર્મચારીઓને જાણ કરાઈ હતી કે ગટર ચોકઅપ થયેલ છે અને તેમ છતાં પંચાયત દ્વારા ચોકઅપ ગટરમાં બીજો હોલ કરવામાં આવ્યો હતો જેનું પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું. વહેલી સવારે ટીડીઓ અને અન્ય અધિકારીઓ પણ આ રસ્તેથી પસાર થયા ત્યારે અહીં દુકાનદારો દ્વારા તેમને રજૂઆત કરાઈ, તેમ છતાં પણ સ્થિતિ યથાવત રહેવા પામતા યાત્રિકો તેનો ભોગ બન્યા હતા. રસ્તા ઉપર ઉભરાતું ગટરનું દૂષિત ગંદુ, ગંધ મારતું પાણી અને રખડતા ભૂણને લીધે આવતા યાત્રિકો જોડે કોઈ અકસ્માત કે અનિચ્છનીય ઘટના બને તો નવાય નહીં. અંબાજી ગ્રામ પંચાયતની ગોરબેદરકારીને લીધે સ્થાનિકો અને આવતા યાત્રિકોને થતી હેરાનગતિ અંગે તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં નીચલા તંત્રની બેદરકારીને લીધે સમગ્ર આયોજન કામગીરી પર પાણી ફરી વળી રહ્યું છે, જે બાબતે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.